કારણ કે જો અહિત થવાનું હોય, આ કદાચ પેલું કહે છે ને કે મીઠો ઝઘડો ના કહેવાય, પણ મીઠા વેણ કદાચ કે કડવા જો સાથે ચોટી ગયા હોય, પણ કદાચ બધા એવું કે નહીં થાય તો કોણ પ્રયાસ કરશે? ભાઈ પ્રયાસ કરો, કશું ના થાય. મારી જુઓ, જો અભણ માણાને દાદાએ કાંડું ઝાલીને આજ આખા ગુજરાતમાં ગમે ત્યાં પોગવું, ભલામણા કંઈ ઘટવા દીધું નથી કેમ? અને હજુ મારે બોલવાનું, હમણે કીધું ને કે ઘણું બોલવાનું છે, પણ અડધા શબ્દો હું ઘરે મૂકીને આવ્યો છું. કેમ કે હજુ મારે કંઈક પ્રશ્નોની રજૂઆત કરવાની છે, અને મને ભરોસો છે કે એનું નિરાકરણ ટૂંક સમયમાં આવશે. પ્રયાસ કરું છું, પ્રયાસ કરું, શું કરું છું? અને વડીલોને કદાચ બે હાથ જોડવાનું થાય તો એમાં હું ક્યાં નાનો પડી જવાનો? બધાને સમજાય ને ભાઈ? નથી સમજાતું એવું લાગે કદાચ. અને આમાં રાજીવ જ હોકારો પોરો કે નથી કરવું એવું. અને ભલામણા જો કદાચ આ અધૂરું રહેવાનું હોય ને તો ભવાની અહીં પાયા જ ના નાખવા દીધા હોય. થાય થાય થાય, પણ જો બીજું બધું સીધું સરળ હાલતું હોય તો એને જિંદગી ના કહેવાય. સમજાય ને? જિંદગીના મંચ ઉપર ચાલો ને તો તડકો ને છાંયો તો બધું આવવાનું જ છે ભાઈ. ક્યાંક વળાંક આવે ત્યાં વળી જવાનું, સીધું સીધું ના હાલાય. સમજાય છે બધાને? એટલે હજુ સમયનો અભાવ છે, મારે બીજે જવાનું છે. અને કંઈક વડીલોને બે હાથ જોડીને મારે પ્રાર્થના કરવાની છે, અને એ હું કરીશ. અને વડીલો ભલે જે એને અનુસરે, પણ મારો તો હેતુ છે કે જો મને આય લગીન એમને પોકાડ્યો છે તો ભોળોનાથ રહ્યો એ ઠેક લગીન પોકાડી દેશે ભાઈ. એટલે બે હાથ જોડીને ફરીથી જય બોલાવવાની છે. સમયનો અભાવ છે, કારણ કે હજુ મારે ઘણી જગ્યાએ જવાનું છે. જવાનું છે એટલે આઈનું હજુ અધૂરું મૂકીને ના જવાય, પણ હામલાને જો ટાઈમ આપ્યો હોય એ ટાઈમે પોકવું પડે ને ભાઈ. એટલે બે હાથ જોડીને ફરીથી જય બોલાવવાની છે. બોલો સુરાપુરા દાદાની કુળદેવી માત કી, સોમનાથ મહાદેવ કી. અને હો છેલ્લે બે હાથ ઊંચા કરીને જય જય ભવાની, 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 ભવાની કરવાનું. ઓલ ગુજરાતના આગેવાનો દરેક ફિરકામાંથી 500 થી 1000 આગેવાનો બોલાવી દાદાના હાજર રાખીવાનો નિર્ણય લેવાનો છે. થોડા સમય વખતે અને હું દ્વારકા કે બાવળા રાખવાનો, જે મોગલ ધામે રાખ્યું હતું ને એ બાવળા કે દ્વારકા રાખવાનો. ભોળાજ રાખશું દાદાના. નકર હજુ મારે કોઈ ચર્ચા નથી થઈ હો, હજુ કોઈ ચર્ચા. મેં હમણે કીધું ને કે માર વડીલોને જો બે ચાર પ્રશ્ન મને મૂજવો છે એ કહેવા છે તો કહો કે મારો ઠાકર 900 વરો વળ્યો હોય એ મોડું તો વળ્યો ના હોય. પણ બાપાએ કીધું ને કે હું એમ જ કહું છું કે મારે મેં મારા ઠાકરે જ્યારે મને 900 વરે નકર મોડા પરિવારમાંથી આવું છું ભાઈ. અને હમણાં વજુ બાપાએ કીધું ને કે કાલ જગત મન આંગળી ના કરે ને એના માટે મારા પરિવારનું ભરણ પોષણ કરવા હું 8 થી 12 કલાક નોકરી કરું છું ભાઈ. કે જગત કાલ એવું નાખે કે આ મંદિરનો 5 પૈસો ખીચામાં નાખ્યો, અને કદાચ હું નોકરીએ હોય સમાજ તો ઠીક, પણ 18 વરણ કાલ કદાચ કોઈ એવું કે અમને આ તકલીફ છે અને બાપુ તમે અહીંયા પોકો તો એ પોકે એ મારી હું ગાડીનો સેલ મારીને હું પહોંચ્યો છું. આ હું પુરાવા લઈને હાલું છું ભાઈ, કારણ કે મને નાની ઉંમરમાં મારા ઠાકરે મોટી જવાબદારી આપી છે. અને હું ઠાકરને એ જ કહું છું કે તારા જોડેનું તો વજન વધુ હે અને મારો ખંભો પાતળો હે. કદાચ ક્યાંક એવા માન સન્માનની મને તો જોકે ભૂખ નથી,
मान सम्मान क्यारे मन जरूर नहीं आ तो मन अत्यारे आए बैठो मन शरम लगती थी केम के जो मारा समाज ना वडीलो आगेवानो नीचे बैठा हुआ अन हूँ ऊपर बैठो तो मने सोफा ना आप पर मन एक बाजू थी ये गर्व थो कि जो समाज नो नानो माणा आगळ जतो होय तो अमने वडीलो नेठे बेवामां कई वांधो नथी भाई आ एक मन शीखवा मळ्यो अन मैं कीधुं पेलाय थे कि जो हूँ बहु भणेलो गणेलो वांच्यार होय तो कंईक डिग्री होय अन त्यारे मने एवुं अफसोस थतो हतो कि हलो हूँ भण्यो गण्यो नहीं एटले मने कंई सरकारी नौकरी ना मळी कंई हारी पोस्ट ना मळी आवुं हूँ नानपणथी विचारतो हतो कारण के मारे घर की परिस्थिति एवी थी एटले मारे टूंक समय में भणतर मूकवुं पड्युं हतुं भाई पण त्यारे हूँ अफसोस करतो पण मन एवुं थयुं पेलो जेम भजनदास बापा कहता ने एवी रीत के जो कदाच हूँ भणी गणीने कंईक बनी गयो होत तो आ आ धर्मनी जोड़ी मारो ठाकर क्या भरवा जात भाई एटले मारा ठाकर ने एवुं अने हूँ मां भवानी ने आज वंदन करूँ आ भूमिका उपर आयो के बधाय मळीने અને હું તો કહું દિવસે ના થાય એટલું રાતે અને રાતે ના થાય એટલું દિવસે અને જો ગણતરીના દિવસોમાં આ ભવાની ધામનું કાર્ય પૂરું કરી અને આ જગત ઉપર નવો ઇતિહાસ રચવો છે ભાઈ સમજાય છે બાકી હું કોઈ પદ પ્રતિષ્ઠા માટે ન આવ્યો અને આ જાહેરમાં કેમ બોલ્યો કે કાલ કોઈ એવું ના કે કારણ કે સુરાપુરા ધામ એવું છે કે જ્યાં મોજવણ આપણને આટો ખાઈ જાય ને તાર ત્યાંથી રસ્તો મળે હું નથી આપતો મારો ઠાકર આપે છે ભાઈ હું ક્યારેય મારું નામ નહીં જોડું અને હું તો ઠાકરને એવું કહું છું કે જ્યાં મારો કદાચ રોલ આવે ત્યાં ભલે મારે કદાચ તીર ખામટાઈ ખાવાના થાય તો ત્યાં મન મોર કરી દેજે અને જ્યારે બધું શાંત થઈ જાય એટલે પછી મારે ખાલી વાહે બેઠા બેઠા જોવાનું છે ભાઈ ઘણાય છે અને જેને જેને મહેનત કરી છે જેમાં આમાં દોડ્યા છે હું તો મા ભવાનીને કહું છું પાછો એક પરિવાર બને અને આજે આ આપણા વડીલોનો આગેવાનો અને બધા જે આજે આ મંચ ઉપર ભેગા થયા છે બધાનું સપનું છે આ મા ભવાની ધામ બને અને મા ભવાની ભેળે રહીને આપણને પૂરું કરાવરાવાય ભાઈ બસ સમયના અભાવના કારણે આમ તો મને તો બોલતા ફાવતું નથી પણ કદાચ કોઈના હૃદયને ઠેસ પહોંચી હોય તો કદાચ મારાથી જાજુ બોલે જ હોય તો સમાજનો એક નાનો દીકરો સમજીને બે હાથ જોડી પ્રાર્થના કરું.